नमस्कार विद्यार्थी मित्रों, बालकृष्ण विद्यापीठ ऑनलाइन एजुकेशन चैनल में परेश अड़िया आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, छेले जे आपणे स्वाध्यायनी अंदर वात करता था, टोटल स्वाध्यायनी अंदर 7 प्रश्नों सुधी आपणे सोल्यूशन जोयुं। हवेना मित्रों, जे टोटल 8 प्रश्नोनो आपणे टोटल 8 थी लईने आगळना प्रश्न सुधी आपणे एनो सोल्यूशन जोवाना छे। तो मित्रों, जे प्रश्न 8मो छे एना विशे वात करीए आपणे। तो जे प्रश्न 8मो छे आपणो मित्रों, के जे एमां लखेलुं छे कि नीचेना दरेक लेटिसना एक એકમ કોષમાં કેટલા લેટિસ બિંદુ હશે। હવે જો આમાં મિત્રો આપણે લેટિસ બિંદુની ગણતરી કરવાની છે કે જે આપણે ઓલરેડી થિયરીની અંદર ભણી ગયેલા છીએ। તો કે ફલક કેન્દ્રીય છે પેલું, ફલક કેન્દ્રીય બાદ છે આપણું કે નેક્સ્ટ ની અંદર ફલક કેન્દ્રીય ચતુષ્ફલકીય છે, પછી મિત્રો જે છે આપણું અંતઃ કેન્દ્રિત છે। હવે ત્રણે ત્રણ ફલક કેન્દ્રિત છે, એક ફલક કેન્દ્રીય સમઘન, બીજું ફલક કેન્દ્રિત ચતુષ્ફલકીય છે, ત્રીજું છે અંતઃ કેન્દ્રીય। તો મિત્રો, હવે આદિમ ઘન એકમ કોષની વાત કરીએ આપણે। તો કે આદિમ એકમ ઘન એકમ કોષ છે એમાં ખબર છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, માત્ર ખૂણા ઉપર જ પરમાણુ હોય છે। હવે દરેક ખૂણાઓ જે છે આપણે વાત કરી શકીએ અહીંયા આપણે કે દરેક ખૂણાઓ, કુલ ખૂણાઓની સંખ્યા ખબર છે, કેટલા ખૂણાઓ છે ટોટલ 8 ખૂણાઓ છે આપણે, રેડી। હવે આઠે ખૂણા ઉપર પરમાણુ રહેલા હોય છે અને ખબર છે કે દરેક ખૂણો છે માત્ર 1/8 ભાગ જ રોકે છે એની અંદર। એટલે વાત કરી આદિમ ઘન એકમ કોષને માત્ર ખૂણા ઉપર જ પરમાણુ હોય છે અને ખૂણા પરનો પ્રત્યેક પરમાણુ છે ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નજીક 8 એકમ કોષો સાથે ભાગીદારી કરે છે। હવે ખબર છે 4 છે એક જ સ્તરની અંદર અને બીજા 4 છે એકમ કોષનું ઉપરનું સ્તર અથવા તો નીચેના સ્તરની અંદર રહેલા હોય છે। ચલો હવે માત્ર કેટલો ભાગ રોકાયેલો છે આની અંદર મિત્રો, તો કે 1/8 ભાગ જ રોકાયેલો છે, 1/8 વિશિષ્ટ એકમ કોષની અંદર સમાવિષ્ટ હોય છે। તો આકૃતિમાં તમે જોઈ શકો છો તો કે નીચેની આકૃતિની અંદર આદિમ ઘન એકમ કોષો છે, એમાં એ રચના તમે જોઈ શકો છો કે જે એ રચના છે મિત્રો આપણી, એ રચના કે એમાં શું છે કે ખુલ્લી રચના છે, બી છે અવકાશ ભરતી રચના છે અને સી રચના જોઈ શકીએ છીએ આપણે કે દરેક એકમ કોષમાં સમાવિષ્ટ પરમાણુઓનો વાસ્તવિક ભાગ છે। તો આપણે જોઈએ આકૃતિની એની અંદર જે નાનો ગોળો દેખાય છે તમને મિત્રો, જો આકૃતિની અંદર કે આકૃતિમાં જોવો તમે કે જોઈ શકો છો કે આકૃતિ એની અંદર છે ને દરેક નાનો ગોળો સ્થાન ધરાવતા કણનું કેન્દ્ર છે અને તે વાસ્તવિક કદ દર્શાવતું નથી। અને આવી રચનાઓને શું કહીએ આપણે, તો કે ખુલ્લી રચનાઓ કહીએ છીએ। ખાસ તો બુકની અંદર આપણે ઓલરેડી અંદર થિયરીમાં ભણી ગયા છીએ આપણે। અને એકંદરે દરેક સમઘનની એકમ કોષની અંદર ખૂણા ઉપર કેટલા પરમાણુ હોય છે, તો કે 8 પરમાણુ હોય છે। તો દરેક ખૂણા ઉપર તમે જોઈ શકો છો 8 પરમાણુઓનું, 1, 2, 3, 4, 5, 6, 7, 8 કુલ 8 પરમાણુ છે ભાગીદારી કરે છે। તો મિત્રો, હવે જે છે આપણે વાત કરીએ કે આની અંદર નેક્સ્ટ પ્રશ્નની અંદર કે 9.1 નો પ્રશ્ન છે કે ધાત્વીય અને આયનીય સ્ફટિકો વચ્ચે સમાનતા અને ભિન્નતાના આધારો સમજાવવાના છે આપણે। કોના વચ્ચે? ધાત્વીય અને આયનીય સ્ફટિકો, એના વચ્ચે સમાનતા શું છે અને શું ભિન્નતાઓ છે એના આધારો આપણે જોવાના છે। તો ચલો ધાત્વીય અને આયનીય ઘનની સમાનતા વિશે ચર્ચા કરીએ આપણે। ચલો તો ધાત્વીય ઘન જે છે અને આયનીય ઘન એમાં સમાનતા શું છે? પહેલી વસ્તુ તો કે ધાત્વીય અને આયનીય બંને પ્રકારના ઘનમાં સ્થિર વૈદ્યુતીય આકર્ષણ બળ રહેલું છે અને બીજી વસ્તુ એ કે ધાતુમાં આ બળ છે ને પરમાણુનું કર્નેલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, હવે આપણે ભણી ગયા છીએ કે ધાતુની અંદર કે ઇલેક્ટ્રોન સમુદ્ર રહેલો છે એમાં વચ્ચે ધન ભારિત કર્નેલ જોવા મળે છે અને ઇલેક્ટ્રોન છે ચલિત હોય છે, આપણે આવું ભણી ગયા છીએ, અને વિસ્થાનીકૃત હોય છે। વિસ્થાનીકૃત એટલા માટે કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થવાનું છે। હવે જ્યારે આયનીય ઘનમાં ધન અને ઋણ આયન બંને વચ્ચે જોવા મળે છે, પણ બંને પદાર્થોમાં બનતા બંધ છે ને મિત્રો એ દિશાકીય નથી હોતા, કોઈ ચોક્કસ દિશા કે ચોક્કસ લાક્ષણિકતા નથી હોતી એટલા માટે। અને બી જે વાત કરી છે આપણે કે એની અંદર ભિન્નતા શું છે, સમાનતા જોઈ લીધી આપણે, હવે ભિન્નતાની વાત કરીએ તો કે ધાત્વીય અને આયનીય ઘનની અંદર ભિન્નતા છે
તો આઈ ની ઘનમાં આઈ નો છે ને એ ઘન અવસ્થામાં મુક્ત ન હોય. હવે સ્વાભાવિક છે, મેં તમને અગાઉ પણ વાત કરી છે, ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ જે છે મીઠાનો કણ, હવે એમાં સોડિયમ અને ક્લોરાઇડ બંને એક સાથે જોડાયેલું છે, મતલબ કે વિદ્યુતનું વહન કરશે નહીં. પરંતુ જ્યારે એનું પીગલિત અવસ્થામાં અથવા તો તમે દ્રાવણ બનાવો મીઠાનું, તો શું થાય કે ધન અને ઋણ છે બંને છૂટા પડે, મતલબ કે એનું આયનીકરણ થાય. આયનીકરણ થાય એટલે જ્યારે ઋણ ભારિત ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરવાના છે. એટલા માટે કીધું કે ઘન અવસ્થામાં આયનીય ઘનની અંદર આયનો મુક્ત હોતા નથી અને તે ઘન અવસ્થામાં અવાહક છે. માત્ર ક્યાં, કઈ અવસ્થામાં, તો કે જલીય દ્રાવણ અથવા તો એનું પીગલિત અવસ્થા હોય છે બરોબર, એમાં વિદ્યુતનું વહન કરે. હવે ધાતુની અંદર વાત કરીએ તો કે ધાતુઓ ઘન અવસ્થાની અંદર શું થાય, તો કે અવાહક છે. ધાતુઓ ઘન અવસ્થામાં, ટૂંકમાં સંયોજકતા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત હોવાથી ઘન અવસ્થામાં વિદ્યુતનું સુવાહક છે. અને આયોનિક બંધ જ્યારે મજબૂત હોય છે ત્યારે ધાતુય બંધ કેવા છે, તો કે ધાતુય બંધ મજબૂત અથવા તો નિર્બળ હોય છે. હવે આયનીય ઘન કેવા છે, તો કે આયનીય ઘન સખત હોય અને બરડ હોય છે. તમે બરફ આપણે વાત કરીએ, સોડિયમ ક્લોરાઇડ મીઠાનો કણ છે, એ કેવો સખત તો હશે, પરંતુ તમે ભાંગો તો મોટો કણ હોય મીઠાનો સોડિયમ ક્લોરાઇડ, તો તમે ઝડપથી ભાંગી શકો છો. શા માટે, કે તેઓ બરડ હોય છે. પણ જ્યારે ધાતુ કેવી હોય છે, સખત હોય છે તેમજ નરમ હોય છે, પરંતુ તે ટીપાઉપણાનો અને તણાવપણાનો ગુણધર્મ દર્શાવે છે. અને જે આયોનિક ઘન છે તણાવપણાનો કે ટીપાઉપણાનો ગુણધર્મ દર્શાવતા નથી. તો આ મિત્રો છે બંને વચ્ચેની ભિન્નતાઓ. ઓકે, હવે પ્રશ્ન છે 9.2, સમજાવો આયનીય ઘન પદાર્થો સખત અને બરડ છે. હવે આયનીય ઘન પદાર્થો સખતય છે તેમજ બરડ પણ છે, એનું કારણ શું છે, તો કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ આયનીય ઘન પદાર્થ છે ને એમાં પ્રબળ સ્થિર વૈદ્યુતીય આકર્ષણ બળ હોય છે. એ કોના વચ્ચે, તો કે ધન અને ઋણ આયનો વચ્ચે સ્થિર વૈદ્યુતીય આકર્ષણ બળ હોય છે, એટલા માટે તે સખત છે બરોબર. અને બરડ શા માટે છે, તો કે બરડ એટલા માટે કે એના વચ્ચે આયનીય બંધ હોય છે, મતલબ કે આયોનિક બંધ હોય છે. આયોનિક બંધ હોવાના કારણે તે બિન દિશાકીય છે, બિન દિશાકીય હોવાના કારણે તેઓ બરડ હોય છે. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન વિશે ચર્ચા કરીએ આપણે, તો પ્રશ્ન 10.1. હવે આમ તો આ પ્રશ્ન જે છે કે આપેલ કિસ્સામાં ધાતુ સ્ફટિકમાં સંકુલન ક્ષમતા ગણો. હવે આપણે પેકિંગ એફિશિયન્સી સૌ કોઈ જાણીએ છીએ, તો કે એક તો સાદો સમઘન હતો ફલક કેન્દ્રિત, મતલબ કે HCP CCP ની અંદર આપણે પેકિંગ એફિશિયન્સી આપણે શોધેલી છે, તેમજ આપણું જે અંતઃ કેન્દ્રિત સમઘન હતો એની અંદર પણ આપણે પેકિંગ એફિશિયન્સી મતલબ કે સંકુલન ક્ષમતા આપણે ગણેલી છે. તો જોઈએ આની અંદર 10.1 ના પ્રશ્નની અંદર સાદા સમઘનની અંદર સંકુલન ક્ષમતા. તો સાદા સમઘનીય લેટિસના પરમાણુઓ, હવે આપણને ખબર છે કોઈ પણ સાદો સમઘનીય લેટિસ હોય એની અંદર પરમાણુઓ છે ને મિત્રો ખૂણા ઉપર ગોઠવાયેલા હોય છે અને કણો છે ને એકબીજાને ધાર મારફતે સ્પર્શે છે. ખૂણા ઉપર ગોઠવાયેલા હોય દરેક ખૂણાઓ છે અને એનો જે દરેક કણ છે ને મિત્રો એ ધાર મારફતે, માનો કે આ એ અને બી નો પરમાણુ, તો એ બી ધાર વચ્ચે, બી અને સી નો પરમાણુ, બી અને સી ની ધાર જે છે ત્યાં એના વડે સ્પર્શે છે, સી અને ડી નો પરમાણુ જે છે આ ધાર વચ્ચે સ્પર્શે છે, તેમજ ડી અને ઈ નો પરમાણુ આવી રીતના. તો કે દરેક પરમાણુ છે એકબીજાને ધાર મારફતે સ્પર્શે છે. અને હવે આપ સૌ કોઈ જાણો છો સાદો સમઘનીય છે એની અંદર કુલ 8 ખૂણાઓ અને દરેક ખૂણાની અંદર પરમાણુ દ્વારા રોકાયેલો કુલ ભાગ કેટલો છે, તો કે 1/8, તો કે 8×1/8 લઈએ આપણે બરોબર, તો કે ઇઝિકલ ટુ કેટલા થશે, તો કે ઇઝિકલ ટુ 1 થશે, તો કે માત્ર એક જ પરમાણુ રોકાયેલો હોય છે સાદા સમઘનની અંદર. ઓકે મિત્રો, તો જે આની અંદર વાત કરવાના છીએ આપણે કે જ્યાં કે આપણે આકૃતિ સૌ કોઈ જોઈએ છે, હવે જ્યાં ધારની લંબાઈ અથવા સમઘનની બાજુ છે, જે બાજુ છે એને આપણે એ કહીએ છીએ, કારણ કે દરેક બાજુ એ છે, એ વડે સ્પર્શે છે એટલા માટે. તો દરેક કણની ત્રિજ્યા આર હોય તો એ બરાબર 2R કેવી રીતના થાય, માનો કે કોઈ પણ બે પરમાણુ છે, આ ચલો આ એક પરમાણુ અને એક આ છે બીજો પરમાણુ, હવે બે ના આપણે કેન્દ્રથી આપણે એકબીજાને જોડીએ તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો કે આર, પછી અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો કે એ પણ આર, તો કે એ બરાબર શું થાય, તો કે એ બરાબર 2R થાય. ઓકે મિત્રો, એ બરાબર 2R થાય છે આની અંદર. તો આની અંદર વાત કરીએ આપણે
કે જ્યાં ધારની લંબાઈ અથવા સમઘનની બાજુ a હોય તો દરેક કણની ત્રિજ્યા r હોય તો ધાર ઉપર બે પરમાણુ રહેલા હોય તો એની ત્રિજ્યા કેટલી હોય તો કે 2r તો સમઘનના એકમ કોષનું કદ છે a ઘન શા માટે a તો કે ધારની લંબાઈ a હોય તો આખા એકમ કોષનું કદ છે ક્યાં આધારે લઈએ તો કે લંબાઈ ઊંચાઈ પહોળાઈ બધી જ વસ્તુ લેવાના છે આપણે ધ્યાનમાં તો a ઘન તો a બરાબર 2r હોય તો શું થાય તો કે 2r નો ઘન થાય 2r નો ઘન હોય તો 2r નો ઘન એટલે 2 નો ઘન બરાબર કેટલા થાય 8 થાય છે ઓકે મિત્રો તો જોઈએ આની અંદર હવે જોઈએ કે સાદા સમઘનની એકમ કોષમાં એક જ પરમાણુ મેં હમણાં તમને કીધું કુલ 8 ખૂણાઓ ગુણ્યા 1/8 1 થાય છે તેથી રોકાયેલ અવકાશનું કુલ કદ કેટલું થાય તો કે 4/3 πr³ પછી છે સંકુલન ક્ષમતાનું સૂત્ર ખબર છે આપણે તો એક પરમાણુનો છેદમાં એક પરમાણુનું કદ હોય એના છેદમાં આખા સમઘનના એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100% કારણ કે આપણે ક્ષમતા શોધવાની છે તો ચલો એક પરમાણુનું કદ જ્યાં લખેલું છે કે 4/3 πr³ રેડી તો 4/3 πr³ છેદમાં આખા પરમાણુનું કુલ કદ કેટલું છે તો કે અહીંયા આપણે લખેલું છે 8r³ તો 4/3 πr³ છેદમાં 8r³ ગુણ્યા 100 તો આપણે ખબર છે કે 8 કે 3 છે નીચે 8 સાથે ગુણાઈ જશે અને π/6 મળશે આપણે ગુણ્યા 100 તો એનું આપણે સાદુરૂપ આપણે આપીએ તો 52.36% જેટલી પેકિંગ એફિશિયન્સી મળે જેને આપણે 52.4% જેટલી કહી શકીએ ઓકે મિત્રો તો જે આના વિશે વાત કરી હવે જે આપણે વાત કરવાની છે નેક્સ્ટ પ્રશ્ન આપણો 9.1 જે 10.1 જોયો છે આપણે મિત્રો એના પછી જે છે 10.2 હવે આ દરેક સંકુલન ક્ષમતા છે એને આપ સૌ જાણો છો અને આ જે છે સ્વાધ્યાયના પ્રશ્નો બેઠે બેઠી ફેસબુક ની અંદર તમે નોંધ કરેલી છે તો એક વખત તમારે દરેક પ્રશ્નોને રિવાઇઝ કરી લેવાના છે તો આ પ્રશ્ન 10.2 અને જે 10.3 જે છે બરોબર એ તમારે હોમવર્ક ની અંદર કરવાના છે રેડી તો આપણે પ્રશ્ન 11 થી પછી આપણે નેક્સ્ટ ઉપર ભણવાના છે તો આપણે પ્રશ્ન 10.2 અને 10.3 છે જાતે તમારે સોલ્વ કરવાના છે એ તમને હોમવર્કમાં આપું છું તો હવે નેક્સ્ટ પ્રશ્નની અંદર મળશું આપણે 11માં પ્રશ્નથી આજે માત્ર એટલું જ આપનો દિવસ શુભ રહે આભાર